મેઘરજના પૂંજરી ગામની પરિણીતાના મોત મામલે રજૂઆત. ગત 22 સપ્ટેમ્બરે પરિણીતાનો મળ્યો હતો મૃતદેહ. વીજ કરંટથી મોત થયાનું પીએમ રિપોર્ટમાં સામે આવ્યું છે. 21 વર્ષીય યુવતીના પિયરિયાઓ દ્વારા કરાઈ રજૂઆત. યુવતીનું મોત એક રહસ્ય તપાસ તટસ્થ કરવા માંગ ઉઠી છે. જ્યાંથી મૃતદેહ મળ્યો ત્યાં વીજ કરંટ લાગે એવા સાધન નથી, તો પરિવારજનોએ મૃતદેહને સ્વીકારવાનો ઇનકાર કર્યો. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવા પરિવારજનો મક્કમ. તો અરવલ્લી ASP ને કરાઈ છે રજૂઆત. ગત 22 સપ્ટેમ્બર 2024ના રોજ ભુંજરી ગામ, જે મેઘરજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલું છે, ત્યાં એક 21 વર્ષની યુવતી સજનબેન છે, એમનો મૃતદેહ મળેલો. તાત્કાલિક પોલીસે પહોંચી ત્યાં પંચનામું અને એ જે આગળની પ્રોસેસ છે એ કરી, એમનું પે જે પોસ્ટમોર્ટમ છે એ પણ એમના પરિવારના સભ્યોને સાથે રાખી અને અમદાવાદ કરવામાં આવેલું છે, જેમાં પ્રાથમિક દ્રષ્ટિએ જે રિપોર્ટ છે એ વીજળી કરંટ લાગવાથી, ઇલેક્ટ્રિક શોક લાગવાથી એનું મૃત્યુ થયેલા હોવાનું ડૉક્ટર સાહેબનું PM રિપોર્ટમાં જણાવવામાં આવેલ છે. હમણાં જ એમના પરિવારના સભ્યો છે એ પણ મને મળીને ગયા, એમને શાંતિથી સાંભળ્યા છે, એમની જે પણ રજૂઆતો છે એ પણ ધ્યાને લીધી છે, અને એમની જે પણ શંકાઓ છે એના આધારે પૂરેપૂરા પોલીસ છે એ પ્રયત્નો કરી રહી છે અને નિષ્પક્ષ રીતે એમાં તપાસ થાય એમના પૂરી SP સાહેબની પણ એ સૂચના છે, અને પોલીસ એમાં જે પણ સાચું હશે તે નિષ્પક્ષ રીતે તપાસ કરશે. અમારા ભાઈની દીકરી ભુંજરી ગામે પરણાયેલી, જે મૃત હાલતમાં મળી આવેલી, બરાબર 4 દિવસ થયા, આજ સુધી એનો કોઈ અંત આવ્યો નથી. આજે ડેડ બોડી અમદાવાદ સિવિલની અંદર કોલ્ડ સ્ટોરેજની અંદર રાખેલ છે, છતાં પણ વીજ કરંટ લાગેલ છે એવો PM રિપોર્ટ કહે છે, પણ અમને શંકાને દાયરા બહાર છે, બરાબર. એટલે ઊંડાણથી તપાસ કરી અને અમને કહો, એટલા માટે અમે PI ઓફિસે SP કચેરીએ જાણ કરવા માટે આવેલા છીએ, બરાબર, અને અમને ન્યાય મળે એ જરૂરી છે. મારી છોકરી ભુંજરી ગામે પડાયેલી અને તો મૃત હાલતમાં લાશ મળી, આ મેસેજ મળ્યા, અમે બધા ગયા, બરાબર, અને એમની PA સાહેબની હાજરીમાં પંચનામું બનાવ્યું અને ત્યાંથી લાશ ઉપાડી અને અમદાવાદ સિવિલમાં PM માટે ગયા. અમદાવાદ સિવિલમાં ગયા બાદ રિપોર્ટ આવ્યાથી, રિપોર્ટને મને વીજ કરંટનો રિપોર્ટ આવ્યો, એનાથી મને શંકાપદ લાગ્યું કે ખરેખર આ ખોટું છે, અને ત્યાં કોઈ લાઇટ કે તારનું કોઈ હતું નહીં, તો ખરેખર આ શંકાપદ લાગે છે. એના માટે ખરેખર સાચો અને સચોટ નિયમ ન્યાય મળે એ તો એ મારી માંગ છે.